દક્ષિણ ગુજરાતમાં ફરવા લાયક સ્થળોમાં ડાંગ જિલ્લો અને તેમાં પણ સાપુતારા સૌથી પહેલા યાદ આવે છે. ગીરી મથક સાપુતારામાં અહદ્ય વાતાવરણની મોજ માણવા સાથે સહેલાણીઓને બોટિંગ, પેરાગ્લાઇડિંગની સાથે આદિવાસી ભોજન એવા નહરીના ભોજનનો સ્વાદ ચાખવાનો અવસર મળે છે. ત્યારે હાલમાં દિવાળીની રજાઓમાં દૂર દૂરથી પ્રવાસીઓ સાપુતારામાં આવીને રજાઓ ગાળતા જોવા મળતા હતા. કોરોના અને લોકડાઉનના સમયે અહીંના સ્થાનિક વેપારીઓની હાલત કફોડી થઈ હતી. ખાસ કરીને સાપુતારાના સ્થાનિક 500 જેટલા વેપારીઓ વર્ષ દરમિયાન અહીંના સહેલાણીઓ પર નિર્ભર છે. તો બીજી તરફ તહેવારો આવતા નાસિક જિલ્લામાંથી બીજા અન્ય 500 જેટલા વેપારીઓ આવતા દિવાળી અને મે મહિનાના વેકેશન દરમિયાન 1000 જેટલા નાના મોટા વેપારીઓ માત્ર ટુરિઝમ પર નિર્ભર રહે છે. 5-સ્ટાર હોટલથી લઈને નાના વેપારીઓ વાર્ષિક આશરે 50 કરોડનું ટર્ન ઓવર કરે છે, જેના પર લોકડાઉનની સીધી અસર હતી. અને તે દિવસોમાં દુકાનનું ભાડું, મેન્ટેનન્સ, કારીગરોનો પગાર સહિત અનેક મુશ્કેલીઓનો સામનો વેપારીઓએ કર્યો હતો.